ભાયાવદર શહેરની આશરે 25,000ની વસ્તીને શુદ્ધ અને ફિલ્ટરવાળું પીવાનું પાણી મળી રહે તેવા ઉમદા હેતુથી ફિલ્ટર પ્લાન્ટ નાખવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ શુદ્ધ અને ફિલ્ટરવાળું પીવાનું પાણી મળી રહે તેવા ઉમદા હેતુથી સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ભાયાવદર નગરપાલિકાને મળતી ગ્રાન્ટમાંથી નહીં પરંતુ વધારાની 1.5 કરોડની રૂપિયાની ગ્રાન્ટ સરકાર દ્વારા આપવામાં આવી હતી. આ ઉપરાંત 73 લાખ રૂપિયા મળી કુલ રકમ 220 લાખ જેવી માતબાર રકમ ખર્ચ કરીને ભાયાવદરમાં ફિલ્ટર પ્લાન્ટ નાખવામાં આવ્યું હતું. તેમ છતાં તે શરૂ ન કરવામાં આવતું હોવાથી હજુ લોકોને અશુદ્ધ પાણી મળી રહેતા લોકો દ્વારા શુદ્ધ પીવાના પાણી આપવા માટે માંગ કરવામાં આવી હતી. આ સાથે લોકો દ્વારા નગરપાલિકાના અધિકારીઓ તેમજ મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરેલ હોવા છતાં શુદ્ધ પાણી ન મળતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આજે ભાયાવદર નગરપાલિકાને આશરે 25,000ની વસ્તીને પીવાનું પાણી પૂરું પાડતા મોજ ડેમમાં ફિલ્ટરવાળું પાણી નહોતું આવતું. જ્યારે આવતું પાણી ત્યારે ખુલ્લી કેનાલમાંથી ડાયરેક્ટ પાણી ભાયાવદર શહેરની જનતાને પીવાનું આપવામાં આવતું હતું. ત્યારે ભાયાવદર નગરપાલિકાની અમારી બોડીએ રાજ્ય સરકારમાં રજૂઆત કરી અને ભાયાવદર શહેરની જનતાનું જન આરોગ્ય સુખાકારી રહે તે માટે ભાયાવદરને મળતી ગ્રાન્ટમાંથી નહીં પણ વધારાની ગ્રાન્ટ રાજ્ય સરકારે ફાળવી અને ભાયાવદર નગરપાલિકાને ફિલ્ટર 1.5 કરોડ રૂપિયાના ખર્ચે ફિલ્ટર મંજૂર કરેલું છે. ત્યારે આ કામ રાજકોટની મારુતિ એન્ટરપ્રાઇઝ નામની એજન્સીને આપવામાં આવેલું. પણ આ મારુતિ એન્ટરપ્રાઇઝવાળા એજન્સીના લોકો સરકારના અધિકારીઓ અને નગરપાલિકાના અધિકારીઓ સાથે મિલીભગત કરી અને શહેરની જનતાને એના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. અનેકવાર વારંવાર આ એજન્સીને રજૂઆત કરવા છતાં ભાયાવદર શહેરની જનતાને આજે આ ફિલ્ટર પ્લાન્ટ કર્યું છે એને આશરે 1.5 થી 2 વર્ષ થયા છે. 2 વર્ષથી અમે અનેકવાર વારંવાર રજૂઆત કરી એમ છતાં 3 વર્ષની એની ગેરંટી પીરિયડ હોય તો પણ આ એજન્સીના માણસો કોઈ જવાબ આપતા નથી કે નથી. ભાયાવદરમાં અત્યારે હાલ વહીવટી શાસન હોય, અધિકારીનું શાસન હોય, કોઈ અધિકારી નગરપાલિકાના ચીફ ઓફિસર કે વહીવટી અધિકારી કોઈ એજન્સીને કંઈ કહેતા નથી અને ભાયાવદર શહેરની જનતા અત્યારે દોરું એકદમ દોરું ને ગંદુ પાણી પીવાનો વારો આવ્યો છે એજન્સીના પાપે. એટલે ભાયાવદર શહેરની જનતાને જો આ ફિલ્ટર પ્લાન્ટ 3 MLDનો ફિલ્ટર પ્લાન્ટ છે ભાયાવદર નગરપાલિકાને અમારી બોડીએ સરકાર પાસે રજૂઆત કરી હતી ત્યારે ભાયાવદરના વસ્તી પ્રમાણે સરકારના ચોપડા પ્રમાણે 19,400ની વસ્તી હોય. હાલ 3 MLDનો ફિલ્ટર પ્લાન્ટ છે. 3 MLD એટલે 30,000ની વસ્તી ભાયાવદરને થાય ત્યાં સુધી આમાં ફિલ્ટર થઈ શકે તેવી આસાનીથી ફિલ્ટર મારું પાણી શહેરની જનતાને મળી રહે તેવો મોટો આ પ્લાન હોય. તેમ છતાં આજે આ કોન્ટ્રાક્ટરના પાપે આજે આ ભાયાવદર શહેરની જનતા ગંદુ અને દોરું પાણી પીવાનો વારો આવ્યો છે. આવનારા સમયની અંદર જો અધિકારી કે આ અધિકારીઓ કે ઉચ્ચ અધિકારીઓ અનેકવાર અમે રજૂઆત કરેલી છે તેમ છતાં હવે કાંઈ નહીં કરે તો ગાંધી ચિંધ્યા રહે. આ બાબતે અમારે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.